આજે આપણે શિવરાત્રી માટે સ્ટફ સાબુદાણા વડા બનાવીશું. આપણે જે સાબુદાણા વડા બનાવીએ છીએ એના કરતાં આ સ્ટફ કરેલા સાબુદાણાના વડા ટેસ્ટમાં વધારે સારા લાગે છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. સૌથી પહેલાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું. તો એના માટે 8-10 લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો લેવાનો છે. 1/2 કપ જેટલા આપણે લીલા ધાણા એટલે કે કોથમીર લેવાની છે. કોથમીરને પાણીથી બરાબર ધોઈ અને સાફ કરી લેવાની છે. 15-20 નંગ કાજુ લેવાના છે અને 1/2 વાટકી જેટલા શેકેલા સિંગદાણા લેવાના છે. આ બધી વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે. ગ્રાઇન્ડ કરતી વખતે આપણે બિલકુલ પાણી નથી નાખવાનું. આ રીતે એને રફલી જ ગ્રાઇન્ડ કરવાનું છે. બહુ એકદમ ઝીણું સ્મૂધ ગ્રાઇન્ડ નથી કરવાનું. હવે આપણે આ મસાલાને એક વાસણમાં કાઢી લઈશું. તીખાશ તમારે જેટલી જોઈતી હોય એ પ્રમાણે તમારે લીલા મરચાં લેવાના. આટલા સ્ટફિંગમાંથી તમે 5-7 વ્યક્તિ માટે સ્ટફ સાબુદાણા વડા બનાવી શકશો. હવે એ જ મિક્સરમાં આપણે કોપરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. મેં લગભગ 1/2 કપ જેટલું લીલું કોપરું લીધું છે. ગ્રાઇન્ડ કરેલા કોપરાને આપણે મસાલામાં એડ કરી દઈશું. કોપરાને આ રીતે અલગથી ગ્રાઇન્ડ કરવાનું. જો તમે એકસાથે બધી વસ્તુઓને ગ્રાઇન્ડ કરશો તો બીજો મસાલો ઓવર ગ્રાઇન્ડ થઈ જશે, જ્યારે કોપરું બરાબર ગ્રાઇન્ડ નહીં થાય. હવે આપણે આની અંદર 12-15 નંગ કિશમિશ એટલે કે સૂકી દ્રાક્ષ ઉમેરવાની છે. 1 ટેબલસ્પૂન તલ ઉમેરવાના છે. 3-4 ચમચી દાડમ ઉમેરવાના છે. 4 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ છે. મીઠું સ્વાદ પ્રમાણે મેં અત્યારે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે અને 1/2 લીંબુનો રસ ઉમેરીશું. હવે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. આ મસાલાની અંદર ગળપણ અને ખટાશ થોડા આગળ પડતા હોય તો ટેસ્ટમાં સરસ લાગે છે. તેમ છતાં જો તમારે ગળપણ ઓછું જોઈતું હોય તો તમે ખાંડની ક્વોન્ટિટી થોડી ઓછી કરી શકો છો. બરાબર મિક્સ કરી અને આપણે એને 5 મિનિટ માટે રહેવા દેવાનું છે અને ત્યાર પછી આટલી સાઇઝના એમાંથી ગોળા તૈયાર કરી લેવાના છે. મેં અત્યારે ગોળા તૈયાર કરી લીધા છે બધા. મેં 250 ગ્રામ બાફેલા બટાકા લીધા છે. બટાકાને બાફી અને 1 કલાક રહેવા દેવાના છે અને ત્યારબાદ એની છાલ કાઢી મેશરની મદદથી એકદમ સ્મૂધલી એને મેશ કરી લેવાના છે. બટાકા એકદમ બરાબર મેશ થઈ જાય પછી એની અંદર આપણે સાબુદાણા ઉમેરવાના છે. મેં 1/2 કપ સાબુદાણા અને 2 કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા. સાબુદાણા અને બટાકાથી આપણે એનું ઉપરનું પડ તૈયાર કરીશું. આમાં આપણે ફક્ત મીઠું ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણેનું. હવે બટાકા અને સાબુદાણાને એકદમ સરસ રીતે મસળી અને સ્મૂધલી મિક્સ કરી લેવાના છે. બંનેને એકદમ બરાબર મિક્સ કરવાના છે. જો બરાબર મિક્સ થયા નહીં હોય તો તળતી વખતે છૂટા પડી જશે. હવે આપણે આની અંદર 1/2 કપ આરાલોટ ઉમેરવાનો છે જેનાથી બાઇન્ડિંગ એકદમ સરસ આવશે. બટાકાને બાફીને તમારે 1 કલાક માટે રહેવા દેવાના એટલે એની અંદરનું મોઇશ્ચર ઓછું થઈ જશે. જો બટાકાને બાફીને તમે તરત આ રીતે એમાંથી સ્ટફિંગ તૈયાર કરશો તો મોઇશ્ચર વધારે હશે અને આરાલોટ વધારે નાખવો પડશે. અત્યારે આપણું આઉટર લેયર માટેનું સ્ટફિંગ તૈયાર છે. તો હાથ ઉપર આપણે આ રીતે તેલ લગાડી દેવાનું છે અને એક મીડિયમ સાઇઝનો આપણે એની અંદરથી લુઓ લેવાનો છે. તમારે જે સાઇઝના સાબુદાણા વડા બનાવવા હોય એ સાઇઝ કરતાં થોડું ઓછું સ્ટફિંગ તમારે લેવાનું, કારણ કે હજુ આપણે એની અંદર વચ્ચે સ્ટફિંગ લીલા મસાલાનું મૂકવાના છીએ. આ રીતે એને થેપી અને પૂરું જેવું કરી લેવાનું અને આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે લીલા મસાલાવાળું એ મૂકી દેવાનું છે અને ચારેય સાઇડથી એને એકદમ સરસ રીતે કવર કરી લેવાનું છે. જો બરાબર કવર કરવામાં નહીં આવ્યું હોય તો તળતી વખતે મસાલો બહાર આવી જશે. આ રીતનો ગોળો તૈયાર થાય એટલે એને હલકા હાથે પ્રેસ કરીને થોડું આપણે ચપટું કરી દઈશું. ચારેય સાઇડથી ચેક કરી લેવાનું, કસેથી પણ એ ખુલ્લું ના રહેવું જોઈએ. આ રીતે આપણે બધા વડા તૈયાર કરી લેવાના. તેલને આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. હવે આપણે તૈયાર કરેલા વડા તળવા મૂકી દઈશું. એક સાથે તમારે 3-4 જ વડા તળવા માટે મૂકવાના. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને વડા એક સાઈડ થોડા તળે જાય
પછી આપણે એને ઝારાથી પલટાવી દેવાના છે. જો તમે એકસાથે વધારે વડા તળવા માટે મૂકશો તો તમે એને ઇઝીલી મેનેજ નહીં કરી શકો, એટલે આ રીતે ત્રણ ચાર વડાને જ તમારે તળવા મૂકવાના, અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને તળવાના છે. જો તમે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશો તો ઉપરથી એનું જે પડ છે તળાઈ જશે, પણ અંદર સુધી એ બરાબર તળાશે નહીં, એટલે ગેસ સ્લો ટુ મીડિયમ રાખવાનો. આ રીતે વડાને પલટાવતા રહીને આપણે 3-4 મિનિટ માટે તળી લેવાના છે. આ રીતનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને તળવાના છે. અત્યારે વડા તળાઈ ગયા છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તમે આ રીતે વડાને સ્ટફ કરીને તૈયાર રાખી શકો છો, અને પછી જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે તમે એને તળીને ઉપયોગમાં લઈ શકો છો. સ્ટફ સાબુદાણા વડા અત્યારે સર્વિંગ માટે તૈયાર છે. એને તમે કોથમીર ફુદીનાની ચટણીની સાથે કે ગોળ આમલીની ગળી ચટણીની સાથે સર્વ કરી શકો છો. તો આ શિવરાત્રી પર તમે આ વડા બનાવીને ચોક્કસથી ટ્રાય કરો, અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તો ફરીથી મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે.